રાજુલા ખાતે જીએચસીએલ કંપની અને ભૂમાફિયા વિરુદ્ધ ચાલી રહેલ ઉપવાસ આંદોલનનો 21મો દિવસ અને આમરણાંત ઉપવાસનો 9મો દિવસ થયો. જીએસસીએલ કંપની અને ભૂ માફિયા વિરુદ્ધ ચાલી રહેલા ઉપવાસ આંદોલનનો 21મો દિવસ અને આ મરણાંત ઉપવાસનો 9મો દિવસ છે ત્યારે રાજુલા પ્રાંત કચેરી સામે છેલ્લા 21 દિવસથી પીપાવાવ ધામ તથા આસપાસના ગામોના લોકો દ્વારા જીએસસીએલ કંપની અને ભૂ માફિયા વિરુદ્ધ ઉપવાસ આંદોલન અને મધુભાઈ સાખડ, ચિલુભાઈ બારિયા, આતુભાઈ શિયાળ, સાદુરભાઈ શિયાળ, બાબુભાઈ સાખડ દ્વારા છેલ્લા 9 દિવસથી ન્યાય માટે આ મરણાંત ઉપવાસ કરવામાં આવી રહ્યા છે, છતાં પણ સરકાર દ્વારા કોઈ પણ જાતની કાર્યવાહી હાથ ધરવામાં આવતી નથી કે દબાણ અંગે હજુ સુધી કોઈ કાર્યવાહી નથી, ફક્ત કાગળો પર જ કામગીરી દર્શાવવામાં આવી છે. ત્યારે આ મરણાંત ઉપવાસીઓ સારવાર જરૂર બને તે માટે હેલ્થ ઓફિસર દ્વારા 3 દિવસથી કહેવામાં આવ્યો છે, ત્યારે છતાં પણ તંત્ર દ્વારા કોઈ અંગે વ્યવસ્થા કરવામાં આવતી નથી અને ઉપવાસીઓની સાથે નાના નાના બાળકો હોય ત્યારે તેઓ માટે દૂધ, બિસ્કીટ, ફ્રૂટ, ઘોડિયાની વ્યવસ્થા પણ કરવામાં આવી નથી. ત્યારે તારીખ 16/5/2018 રોજ આંદોલનકારીઓ દ્વારા 11 રાજુલા પોલીસ સ્ટેશન પ્રાંત કચેરી રાજુલા સુધી રેલી કાઢવામાં આવી હતી અને આ અંગે તંત્રને જાણ કરવામાં આવી હતી, ત્યારે દિવસના અંતે સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. શિયાળ વીરજી, KTV ન્યૂઝ ગુજરાતી, રાજુલા.